કડિયાના ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વધુ 5 નવા રિક્ષા સ્ટેન્ડ ફાળવવા માટે આજે નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં એસોસિએશનના પદાધિકારીઓ અને રિક્ષા ચાલકોએ આ નવા 5 રિક્ષા સ્ટેન્ડ આપવા માટેની બુલંદ રજૂઆત પણ કરી હતી. હવે જો નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. નલિયામાં રિક્ષા સ્ટેન્ડ પર ડિવાઈડર બની જતા હાલ રિક્ષા ચાલકોની ભારે પરેશાની ભોગવવી પડતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. આજે રિક્ષા ચાલકોની આ પરિસ્થિતિનો ગંભીર પડઘો શહેરમાં પડ્યો હતો. આજરોજ નલિયાના રિક્ષા ચાલકોએ નલિયાના પ્રાંત અધિકારી અને મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. રેલી સ્વરૂપે રિક્ષા ચાલકના પદાધિકારીઓ, એસોસિએશનના સભ્યો અને રિક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક અસરથી નલિયાના પ્રાંત અધિકારી શ્રી ઝાલા અને મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં હતું કે જ્યાં જ્યાં રિક્ષા સ્ટેન્ડ હતું ત્યાં સરકારી તંત્ર દ્વારા ડિવાઈડર કરી નાખવામાં આવ્યું છે. પરિણામે રિક્ષા ચાલકોને પારાવાર હાડમારી ભોગવવી પડે તેવી પરિસ્થિતિ છે. એક તરફ ગરીબ રિક્ષા ચાલકોને આજે ધંધા રોજગાર નહીં હોય ત્યારે આ ડિવાઈડર થઈ જવાના કારણે રિક્ષા ક્યાં ઊભી રાખવી તેની મુશ્કેલી તેઓ અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં નવા રિક્ષા સ્ટેન્ડની મંજૂરી આપવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. રિક્ષા એસોસિએશનના તાલુકા કક્ષાએ યોજાનાર સંકલનના કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યો છે, જેમાં એસટી બસ સ્ટેશન પાસે 10 રિક્ષાનું નવું સ્ટેન્ડ આપવું, સરકારી હોસ્પિટલ પાસે પણ 10 રિક્ષાનું નવું સ્ટેન્ડ આપવું અને લક્ઝરી બસ સ્ટેશન છે ત્યાં 5 રિક્ષાનું નવું સ્ટેશન આપવું અને કોર્ટ મામલતદાર કચેરી પાસે પણ 5ની સંખ્યાવાળા નવા રિક્ષા સ્ટેન્ડની મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે. આજરોજ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં એસોસિએશનના જટુભાઈ જાડેજા, માધીસિંહ જાડેજા, ભવાનભાઈ રાઠોડ, મામતભાઈ સુમરા, મિયાજી દાદા, કાશમભાઈ ખેર, કાશમભાઈ ઇસ્માલ, મુબારકભાઈ ઈસા, રમેશ મહેશ્વરી, જગદીશ મહેશ્વરી, વાલજી મહેશ્વરી, મનીષ સિંઘમ સહિતના રિક્ષા ચાલકો અને એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.